सूरत शहर समग्र गुजरात अने देशभरमां नंबर वन कॉर्पोरेशन पुरवार साबित थवा माटे खूब नवा नवा प्रोजेक्ट वाजते गाजते शुरू करे छे, परंतु तेमनुं अमलीकरण करवानी वात आवे त्यारे सूरत शहर कदाच देशमां सौथी छेल्ला स्थान ઉપર હોય તો નવાઈ નહીં। પરિણામે શાસકોની છબી એવી ઊભી થઈ છે કે માત્ર પ્રોજેક્ટ શરૂ કરવા કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લીધા બાદ કેવી રીતે પ્રોજેક્ટ ચાલે તે જોવામાં કોઈને રસ નથી। સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા સાયકલ શેરિંગ પ્રોજેક્ટને લઈને વિવાદો ઉઠ્યા છે। શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં પ્રોજેક્ટ લોકો માટે ખૂબ સારી રીતે અને ઉપયોગી પુરવાર થયો હતો, પરંતુ ધીરે ધીરે આ પ્રોજેક્ટ ધૂળ ખાતો હોય તેવું લાગી રહ્યું છે। 1200 જેટલી સાયકલોથી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી। અલગ અલગ ઝોનમાં 250 જેટલા સાયકલ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આજે કદાચ 100 સાયકલો સ્ટેન્ડ એવા નહીં હોય કે જ્યાં નુકસાન ન થયું હોય। ક્યાંક સાયકલ સ્ટેન્ડ છે તો ક્યાંક સાયકલો નથી, જ્યાં સાયકલો છે ત્યાં સ્ટેન્ડ દેખાતા નથી। આવી સ્થિતિ સુરત મહાનગરપાલિકાની પ્રોજેક્ટની થઈ છે। સાયકલ શેરિંગ સ્ટેન્ડનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવી રહ્યો છે। પાથરના પથારીને ધંધો કરતા લોકો ત્યાં વેપાર કરતા હોય છે, અન્ય ત્યાં સૂત જતા હોય છે, જ્યારે કેટલાક લોકો ત્યાં ચાની કીટલી તરીકે ઉપયોગમાં લેતા હોય છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સાયકલ શેરિંગ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ રહી જશે। જેટલી પણ સાયકલ હતી તેને લાલ દરવાજા પાસેના ગોડાઉનમાં ભંગારની જેમ ગોઠવી દેવાય છે। વરસાદમાં આ જ રીતે ખુલ્લામાં પડી રહેલી આ સાયકલો પલળી જતા હવે રિપેર કરાવીને ફરીથી ચલાવવા જેવી સ્થિતિમાં પણ નથી રહી, એટલે કહી શકાય કે સંપૂર્ણપણે આ સાયકલો ભંગારમાં ફેરવાઈ ગઈ છે। બે હજાર 2018-19માં સુરત શહેરમાં પબ્લિક બાઇસિકલ શેરિંગ સિસ્ટમ ચાલુ કરવામાં આવી હતી। લોકો માટે 1200 જેટલી સાયકલ 125 જેટલા સ્ટેશન બનાવીને મૂકવામાં આવી હતી, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં કોઈ પણ સ્ટેશન પર જાઓ તો 50% કરતાં ઓછી સાયકલો જોવા મળે છે। અમે તપાસ કરી તો અહીંયા વર્કશોપ ઉપર જે સાયકલનું વર્કશોપ છે, રિપેરિંગ થાય છે ત્યાં આવ્યા, તો અહીંયા મોટાભાગની સાયકલો અહીંયા પડી છે। 140 જેટલી સાયકલો લોકો દ્વારા, અસામાજિક તત્વો દ્વારા તોડી નાખવામાં આવી છે। હું કહેવા માગું છું, આની પાછળ જવાબદાર કોણ? અધિકારીઓ એસી ઓફિસમાં બેસી અને રિપોર્ટો બનાવ્યા કરે છે, ગ્રાઉન્ડ ઉપર ક્યારેય અધિકારીઓ આવ્યા નથી, જે મહિનામાં 2-3 વખત સ્ટેશનની મુલાકાત લેવી જોઈએ। શું પરિસ્થિતિ છે? લોકો સાયકલ લઈ જાય છે કે નથી લઈ જતા? સાયકલની હાલત શું છે? આ અધિકારીઓને ખબર જ નથી। જ્યારે આપણે જાગૃત કરીએ છીએ ત્યારે અધિકારીઓ ભાગે છે। આ 140 જેટલી સાયકલ જો અસામાજિક તત્વો દ્વારા તોડી નાખવામાં આવી હોય તો આના જવાબદાર કોણ? આનો એક પણ પોલીસ કેસ કરવામાં આજ દિવસ સુધી આવ્યો નથી। સુરત મહાનગરપાલિકાની કોઈ બી પ્રોપર્ટી હોય, લોકોની પ્રોપર્ટી છે, લોકોના ટેક્સની પ્રોપર્ટી છે, તો કોઈ પણ એને નુકસાન કરે તો એની ઉપર કેસ થવો જોઈએ। પરંતુ આ બાહોશ અધિકારી આજ દિવસ સુધી એસી ઓફિસમાં બેસીને કોઈની સામે કેસ પણ નથી કર્યો, અને આ પબ્લિક બાઇસિકલ શેરિંગ જે સિસ્ટમ ચાલુ કરી છે કરોડો રૂપિયાના ખર્ચે, એ પાણી તરફ પાણી થઈ રહ્યું છે, એનું અધિકારીઓના પાપે એવું મને લાગી રહ્યું છે।